राजकोट જિલ્લામાં કોરોનાને લઈ લોકોના આરોગ્યની સ્થિતિ કથળી રહી છે। આવા સમયે જ આરોગ્ય તંત્રના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે। હજુ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર માર્યાનો વિડિયો સામે આવ્યો હતો। હજુ આ ઘટનાના પડઘા શાંત થયા નથી ત્યાં તો જિલ્લાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। ઉપલેટા તાલુકાના આરોગ્ય વિભાગના સુપરવાઇઝરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તેમના ઉપર આક્ષેપ છે કે તેઓએ મહિલા કર્મચારી સાથે અયોગ્ય વર્તન કર્યું છે। તેમણે ઉપલેટા ખાતે સસ્પેન્ડ કરી વિંછિયા તાલુકાના છાસિયા ગામે બદલી કરવામાં આવી છે તો બીજી તરફ સસ્પેન્ડ થયેલા કર્મચારીએ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓનું મોડલ ડાઉન કરવા માટે આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। જિલ્લા કક્ષાથી જે ષડયંત્ર રહ્યું છું એમાં મને એનો ભોગ બનાવ્યો અને સસ્પેન્શન કરવામાં આવેલ છે। મેં નિયમિત નોકરી કરેલી છે જેના મારી પાસે આધાર પુરાવો પણ છે અને આજ સુધી મારી ડાયરીમાં પણ સહયોગ કરેલી છે। ઉપલેટાના જે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રાજીનામું જે આપવામાં આવેલું હતું એના અનુસંધાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તાત્કાલિક એક તપાસ આપેલી હતી। એ જિલ્લાના એક અધિકારી દ્વારા આખી તપાસ કરવામાં આવેલી અને એ તપાસના ભાગરૂપે જે તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી નલિનભાઈ ડઢાણિયા વિરુદ્ધમાં આક્ષેપો સાબિત થતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એમને જે પંચાયત સેવા અને વર્તણૂકના નિયમનો આધીન એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। જે અધિકારી સસ્પેન્ડ થયા એમનો હોદ્દો